ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચની મળેલી બેઠકમાં ગુજરાતની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જેટલા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી આ મહત્વની જાહેરાતોમાં ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થઈ ગયો છે, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એક પણ ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં યોજાશે નહીં. બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમ પર નજર કરવામાં આવે તો આ ચૂંટણી માટેનું જાહેરનામું 8 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીના ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને 16 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે અને 28 ફેબ્રુઆરીના બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા પર સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને અનિવાર્ય સંજોગોમાં જો ફરીથી મતદાન કરવાની જરૂર પડે તો 1 માર્ચના પુનઃ મતદાનની પ્રક્રિયા યોજાશે અને 2 માર્ચના મતગણતરી યોજાશે અને 5 માર્ચના ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા કોવિડની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હોવાથી એક સાથે મતગણતરી કરી શકાય તેમ ના હોવાથી અધિકારીઓની સંખ્યાના આધારે કોવિડની ગાઈડલાઈન જળવાઈ રહે તે પ્રમાણે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી સંદર્ભે નક્કી થયેલી તારીખ પર જ મતગણતરી થશે, પરંતુ કોઈ સંવિધાનિક સંસ્થા તરફથી નિર્દેશ કરવા થશે તો તેમાં બદલાવ કરી શકાશે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકો, પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકો અને ભાભર નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત થરા નગરપાલિકાની ખાલી પડેલી 2 બેઠકો ઉપર, જ્યારે ધાનેરા નગરપાલિકાની ખાલી પડેલી 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત કાંકરેજી તાલુકા પંચાયતમાં ખાલી પડેલી સામાન્ય 3 બેઠક અને દાંતીવાડા તાલુકા પંચાયતની ખાલી પડેલી બિન અનામત સામાન્ય 2 બેઠક માટે પણ આ જ સમયગાળા દરમિયાન ચૂંટણી યોજાનાર છે.